ભાગવતજીનો વિસ્તાર તો સંભવ નથી, 7 દિવસમાં નહીં 7 વર્ષમાં એ સંભવ નથી. પણ છતાં અને વ્યાસપીઠનો એક અધિકાર છે, વ્યાસજીએ લખ્યું છે સમાસ વ્યાસ યોગત. વક્તાને એમ થાય કે આ કથાનો મારે વિસ્તાર કરવો છે તો એનો વ્યાસ કરે, અને વક્તાને એમ થાય કે ભાઈ આ કથાનો વિસ્તાર કર્યો છે એટલે હવે આ કથાને સમાસ કરો. વ્યાસનો અર્થ જ નીકળે છે વિસ્તાર, વિસ્તાર કરો. સમાસ એટલે થોડું સંક્ષિપ્ત કરો. અને વ્યાસપીઠનો અબાધિત અધિકાર હોય છે એનામાં, કારણ કે શ્રોતાઓની રુચિ, લગભગ વ્યાસપીઠ શ્રોતાઓની રુચિ અને એમાં કઈ રીતે સત્ય સ્થાપિત થાય એ લક્ષ્ય હોય છે. શ્રોતાની કક્ષા જે સિદ્ધ વક્તા હોય ને, અથવા તો નાડ પારખું હોય, હા, કે આને કઈ દવા કામ લાગશે, આ શું એક વક્તાનું લક્ષણ હોય છે. હા, નાડ પારખી લે કે આમાં મારે આ કથા કરવા જેવી છે, તો એ પ્રમાણે એ નિર્ણય કરતો હોય. વ્યાસપીઠનો આ અધિકાર છે. કોઈ વસંતભાઈ ભજની ભજન ગાતા હોય, ગોવિંદભાઈ, તો શ્રોતાઓને તો એમ થાય કે આ ભજન ગાય તો સારું, આ ભજન ગાય તો સારું, પણ એ ભજની પુરુષને ક્યારે કયા ભજનનું મૂડ આવે એ એના પર આધારિત છે. ક્યારે કયું ભજન નીકળે, કોની સામે કયું રજૂ, કઈ રીતે રજૂ કરવું, એનો અબાધિત અધિકાર છે. કારણ કે શ્રોતાના ભાવ પર આખું નિર્ભર હોય છે, એવી રીતે કથા પણ શ્રોતાના ભાવ પર નિર્ભર હોય છે. તો આજ 5મા દિવસે આપણે પ્રવેશ કરીએ. નંદોત્સવ સુધી થોડી ચિંતા હોય કે જેમ જેમ કરીને ભગવાનનો જન્મ કરી દઈએ એટલે પછી ભાગવતમાં કૃષ્ણ કથા સિવાય કાંઈ બાકી જ રહી નહીં, હા, અને એટલા માટે અમે ફ્રી થઈ જઈએ. પહેલાં તો કેટલી કથા કરવાની છે, એક નવસ્કંદ સુધી જે પહોંચાડવું, ઓહો, કઠિન. પણ હવે 10મા સ્કંદ આવ્યો છે અને 10મા સ્કંદ એટલે કૃષ્ણ કથા. થોડા વિભાજન છે, 10 અને 11મો સ્કંદ, પણ એમાં કોઈ ફરક નથી. 10મા સ્કંદ છે એ પ્રભુની લીલા કથા છે, પરમાત્માએ જે કંઈ કર્યું કૃષ્ણ ભગવાન એ 10મા સ્કંદ. પણ પછી ભગવાન કૃષ્ણ માટે શું છે કે કર્યું પણ ખરું અને કીધું પણ ખરું. માત્ર કર્યું નહીં, કીધું, અને કીધું એ પ્રમાણે પાછું કર્યું. જો કૃષ્ણ ભગવાનનો અને ભગવદ્ ગીતાનો તમને થોડો આંતરિક અભ્યાસ હોય તો કૃષ્ણ ભગવાનની જીવનીને અથવા તો એના જીવનને તમે જાણ્યું હોય અને ભગવદ્ ગીતાને બરાબર સમજ્યા હોય તો કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જે કાંઈ અર્જુનને કીધું છે એ પહેલાં પોતે જીવી ચૂક્યા છે. કોઈ પણ પ્રસંગ લો જે ભગવાન કૃષ્ણએ કીધું છે, કારણ કે 89 વર્ષ 89 વર્ષે ગીતા ગાઈ ને, તો એ પહેલાનું જે પરમાત્માનું જે લીલા છે એમાં કૃષ્ણએ જે કંઈ કીધું છે બધું જ એના જીવનમાં અનુસર્યું છે. પછી એમ નામ કીધું હોય એવું નથી, અને એ કૃષ્ણની કથા, કીધું પણ છે કહ્યું પણ છે. જે કર્યું છે એ 10મા સ્કંદ છે, જે કર્યું છે અને કીધું છે એ 11મા સ્કંદ છે. એક લીલા કથા છે, એક જ્ઞાન કથા છે, એટલે એનું કહેવું પણ અદ્ભુત છે, એનું કરવું પણ અદ્ભુત છે. નમઃ આશ્ચર્ય કર્મણે, એનું 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 કર્મ સર્વદા આશ્ચર્યકારક હોય છે.
અને એટલા માટે ભાગવતના વિદ્વાનો દશમ સ્કંદને વધારે મહત્વ આપ, કારણ કે ભક્તિશાસ્ત્ર છે. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ, એમાં મહત્વનો સ્કંદ કોઈ હોય તો એ દશમ સ્કંદ છે, કારણ કે આમાં પ્રેમ શીખવે છે. ગોપી પ્રેમ સ્વરૂપા છે, ગોવાળ પ્રેમ સ્વરૂપ, કૃષ્ણ પોતે પ્રેમ સ્વરૂપ છે. પ્રત્યક્ષ ઈશ્વર જેને મળે એને પ્રણામ. હા, આપણે હરિદ્વારમાં છીએ અને ગંગાના કિનારે ગંગા સ્નાન કર્યું, ગંગાનું પાન કર્યું, આટલા દિવસ રહ્યા અને છેલ્લે દિવસે તમને કૃષ્ણ ભગવાન મળી જાય તો સારું, પણ આ રીતે ઘણી વખત મુશ્કેલ થાય આપણે. પ્રત્યક્ષ મળે કે કેમ? નજીકના ભૂતકાળમાં કોઈને ઈશ્વર પ્રત્યક્ષ મળ્યા હોય એવા દાખલા નજીકના ભૂતકાળમાં નથી પડાવ્યા. પછી હા, એ એક છે, મેં આગળ થોડી ચર્ચા થઈ હતી, ભાઈ મળ્યા છે એ બોલ્યા નથી, કારણ કે એ આનંદ એને થયો છે, એ કાંઈ બોલી મૂકા એટલે મૂંગા અને સાકર ખવડાવો ને જે આપણે વાત ચર્ચા હતી. હા, તો નજીકના ભૂતકાળમાં પ્રત્યક્ષ ઈશ્વર ગંગાના કિનારે કૃષ્ણ મુરલી ઉગાડતા આપણને મળી જાય એ અપેક્ષા એ ન રાખવી. ઈશ્વરના જે ત્રણ સ્વરૂપ છે એ આપણને મળી શકે, એમાં ઈશ્વરનું ભાગવતમાં એક સ્વરૂપ છે સત્ય. ભાગવતમાં કૃષ્ણ પરમાત્માને સત્ય કહ્યા છે, એટલા માટે આરંભ મધ્ય અને અંત આ ત્રણેય જગ્યાએ શ્રીમદ ભાગવતમાં સત્યમ પરમ ધીમહી એવો શબ્દ આવ્યો છે. સત્યમ પરમ ધીમહી, હું સત્યનું ધ્યાન કરું, સત્ય એટલે ઈશ્વર. કોઈ સિનેમાની પંક્તિ છે, આ ભજન જેવી છે, આમ તો સત્ય હિ ઈશ્વર હૈ, ઈશ્વર ઈશ્વર સત્ય હૈ, સત્ય હિ શિવ હૈ, સત્ય એટલે પરમાત્મા, સત્ય એટલે ઈશ્વર. સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ. સત્યને આરંભમાં મધ્યમાં અંતમાં સ્થાપિત કર્યું, કૃષ્ણ સત્ય સ્વરૂપ છે. સત્યનું આચરણ વ્યક્તિને કરવાની ઈચ્છા થાય સમજવાનું કૃષ્ણ મળી ગયા છે, કારણ કે એ સત્ય સ્વરૂપ છે. સત્ય બોલવાની, સત્યનું આચરણ કરવાની, સત્યનો સત્સંગ, સત્યનો સંગ,
સત્સંગનો અર્થ છે સતનો સંગ. સતમાં ઘણું બધું આવે, એવું જ વસ્તુ આવે. આપણે બેઠા બેઠા કીર્તન કરીએ એ સત્સંગ જ કહેવાય, પણ સત્સંગમાં ઘણું બધું આવે. માણસ એકલો એકલો પરમાત્માનું ધ્યાન કરતો હોય તો એ સત્ય સંગ છે. પરમાત્માની ચર્ચા કરતો હોય, વાતો કરતો હોય, એમાં ઈશ્વર વચમાં હોય તો એ સત્ય છે, સત્સંગ છે. મહાપુરુષો તો એમ કહે કે એકલા ધ્યાન થાય, બીજો આવે તો સત્સંગ થાય, અને ત્રીજો આવે તો નાટક થાય, આવું મહાપુરુષો કહે. એકલા પણ સત્સંગ થઈ શકે. કોઈ માણસ સારું પુસ્તક વાંચતો હોય, સારો ગ્રંથ વાંચતો હોય તો એ સત્સંગ છે. એટલે સત્યનો સંગ કરવાની ઈચ્છા. આપણામાં સત્ય આવે એટલે સમજવાનું કૃષ્ણ મળી ગયા, કારણ કે એ સત્ય સ્વરૂપ છે. બીજું પરમાત્માનું સ્વરૂપ એ પ્રેમ સ્વરૂપ છે. હૃદયમાં પ્રેમ જાગે એટલે સમજવાનું કૃષ્ણ મળી ગયા છે. પછી મુરલી વગાડતો વગાડતો મળે આપણને જરકસી જામા ને એવું બધું, પઠાઈભાઈ કૃષ્ણને આપણને મળવું હોય તો પહેલા આપણા ઘરની એને રેકી કરવી પડે. રેકી, રેકીમાં સમજાય નહીં. હા, ચોર ચોરી કરવા આવે ને એ પહેલા ઘરને જોઈ જાય, કેનો દરવાજો ક્યાં છે, આ લોકો જાગી જાય તો અમારે ભાગવાનું ક્યાંથી, ઘૂસવાનું ક્યાંથી, એ બધું પહેલા એ જો એને રેકી કહેવાય. એમ પરમાત્માને આપણને દર્શન કરવા માટે, દર્શન કરાવવા માટે આવવું હોય તો પહેલાં તો આપણા ઘરની રેકી કરવી પડે. આપણા મંદિરમાં આંટો મારવો પડે, ચક્કર મારવું પડે. આપણા ઘરની દિવાલ ઉપર કૃષ્ણ ભગવાનનો ફોટો કયો છે એ ભગવાનને પહેલાં જોઈ લેવું પડે, કારણ કે એ રૂપમાં આવશે તો જ આપણે માનશું.